પાલિતાણા જીઆઈડીસી વિસ્તારમાં ફેક્ટરીમાં આગની ઘટના બની હતી અમીન ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં આગ લાગી હતી આગના કારણે ચણા સહિતનો જથ્થો બળી ગયો હતો ગારિયાધાર અને પાલિતાણાના ફાયર સ્ટાફે આગ બુઝવાનો પ્રયાસ હાથ ધર્યો હતો કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો ફેક્ટરીમાં આગ કઈ રીતે લાગી તે જાણવા મળ્યું નથી અને ફેક્ટરીમાં રહેલો લાખો રૂપિયાનો માલનો જથ્થો બળી ગયો હતો। આપણા બે ફાઈટર વોટર બાઉઝર ને મિની ફાઈટર તમને નામ મળ્યું હા એ ત્રણ ખાલી કર્યા એમ અને આ મિની ફાઈટર 4 વાગ્યાનું 4:30 નું કોન્ટી આપણા બે ફાઈટર વોટર બાઉઝર ને મિની ફાઈટર તમને નામ મળ્યું હા એ ત્રણ ખાલી કર્યા એમ અને આ મિની ફાઈટર 4 વાગ્યાનું 4:30 નું કોન્ટી આપણા બે ફાઈટર વોટર બાઉઝર ને મિની ફાઈટર તમને નામ મળ્યું હા એ ત્રણ ખાલી કર્યા એમ અને આ મિની ફાઈટર 4 વાગ્યાનું 4:30 નું કોન્ટી મારું નામ મયંક ઉપાધ્યાય પાલિતાણા ફાયર બ્રિગેડમાં ફાયરમેન છું સવારે 4:30 અમારે ફાયર કોલ આવતા ચિત્રા જીઆઈડીસીમાં મોમાઈ ટેડરિંગ કરીને છે કે જેની અંદર ચણા અને સિંગનું ગોડાઉન હતું તેની અંદર આગ લાગેલી હતી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને પ્રથમ અમારું મિની ફાઈટરથી ફાયર ફાઇટિંગ ચાલુ કરેલ આગ વધારે પડતી વિકરાળ હતી એટલે બાદમાં અમે અમારું વોટર બાઉઝર મંગાવેલ બંને ગાડીઓથી પાણી મારવાનું ચાલુ હતું છતાં આગ કાબૂમાં નહોતી આવતી એટલે ગારિયાધાર ફાયર બ્રિગેડની મદદ લેવાની ગારિયાધાર ફાયર બ્રિગેડનું મિની ફાઈટર પણ હજી ઘટના સ્થળે હાજર છે અને હાલમાં હજી આગ ઓલવાની કામગીરી ચાલુ છે। મારું નામ અમીનભાઈ યુસુફભાઈ મહેતર ખત્રીવાળનો રહેવાસી આગ તો મારા ખ્યાલથી 4:45 ના આજુબાજુ આજુબાજુ બનાવ બનેલો છે કેટલું નુકસાન છે નુકસાન મારા ખ્યાલથી અંદાજે જોવા પ્રમાણે લાગે છે 8-10 લાખ આજુબાજુ શું માલ પડે તો અંદર માલમાં ચણા અને 20-25 બધા સિંગના હતા અને ચણાના હતા ચણા અને સિંગ જાજુ હતું અને 25 ગુણ જેટલો ખોળ હતો સિંગનો